પોરબંદર જિલ્લામાં રોગચાળો વધી રહ્યો છે તેવા સમયે જ સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં ડેન્ગ્યુ ટેસ્ટ કરવા માટેની કીટો ખાલી થઈ ગઈ છે, જેના લીધે દર્દીઓને મજબૂરીથી ખાનગી લેબનો સહારો લેવો પડે છે। પોરબંદર જિલ્લામાં તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે અને ડેન્ગ્યુના દર્દીઓ પણ વધી રહ્યા છે। ગત એક અઠવાડિયામાં સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 26 દર્દીઓ નોંધાયા હતા। જિલ્લાની એકમાત્ર ભાવસીજી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ સારવાર માટે આવે છે અને તબીબો ડેન્ગ્યુ અંગેના ટેસ્ટ માટે સિવિલની લેબ ખાતે મોકલે છે, ત્યારે હાલ સિવિલની લેબોરેટરી ખાતે ડેન્ગ્યુ ટેસ્ટ કરવા માટેની કીટ ખાલી થઈ ગઈ છે, જેથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ફરજિયાત અન્ય ખાનગી લેબ ખાતે જવાનો વારો આવ્યો છે। લેબ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે ગાંધીનગર કચેરી ખાતે જાણ કરી હતી અને ત્યાં પણ કીટોની અછત છે, એટલે સ્થાનિક લેવલેથી ખરીદી કરવાની પ્રોસીજર ચાલુ કરી દીધી છે તેવું જણાવ્યું હતું। હા, હું ડોક્ટર લીઝા ધામેલિયા, પેથોલોજીસ્ટ, ભાવસીજી હોસ્પિટલ, પોરબંદર। ડેન્ગ્યુનો રોગચાળો અત્યારે ખૂબ જ વકરી ગયો છે। અમારી તરફથી પૂરી કોશિશ છે કે બધા સીબીસી, પ્લેટલેટ, ડેન્ગ્યુની કીટ અને બધું કામનું ભારણ વધી ગયું, અમે લોકો પહોંચી વળવાનો બનતા પ્રયાસ કરીએ છીએ। પરંતુ હાલમાં રાજ્ય સરકાર તરફથી NS1ની ડેન્ગ્યુની કીટ ગાંધીનગરથી શોર્ટેજ છે, એટલે અમે અહીંથી લોકલ ડેન્ગ્યુની કીટની પ્રોક્યોરમેન્ટની પ્રોસીજર ચાલુ કરી દીધી છે અને ટૂંક સમયમાં ડેન્ગ્યુની કીટ ઉપલબ્ધ જાહેર જનતાને થઈ જશે।